આપણને પૂછવામાં આવ્યું છે કે વાય બરાબર સાઇન થીટા અને વાય બરાબર કોસ થીટાના આલેખ 0 અને 2 પાઈની વચ્ચે થીટા માટે કેટલા બિંદુઓમાં છેદશે. 0 એ થીટાના બરાબર અથવા થીટાથી ઓછું છે કે જે 2 પાઈના બરાબર અથવા 2 પાઈથી ઓછું છે. થીટાની શક્ય કિંમતોમાં 0 અને 2 પાઈનો પણ સમાવેશ થશે. તો આ કરવા માટે મેં થીટા, સાઇન થીટા અને કોસાઇન થીટા માટે ચાર્ટ બનાવ્યો છે અને આપણે આ એકમ વર્તુળનો ઉપયોગ કરીને વાય બરાબર સાઇન થીટા અને વાય બરાબર કોસાઇન થીટાના આલેખ શું છે તેનું ઝડપથી આલેખન કરી શકીએ અને પછી આપણે કેટલી વાર તેઓ છેદે છે અને વાસ્તવમાં ક્યાં છેદે છે તેના વિશે વિચારી શકીએ. તો આપણે હવે શરૂઆત કરીએ. સૌથી પહેલા આ એકમ વર્તુળ એટલે કે યુનિટ સર્કલ છે. આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. આપણે અહીં બે આલેખોનું આલેખન કરવા જઈ રહ્યા છીએ. તો અહીં આ વાય અક્ષ થશે અને આ સમક્ષિતિજ અક્ષ એક્સ નહીં પરંતુ થીટાનું વિધેય થશે. તો હવે જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે શું થાય તે વિચારીએ. જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે તમે અહીં આ બિંદુ પર છો. તમે એકમ વર્તુળના આ બિંદુ પર છો અને તેના યામ શું થશે? તે 1,0 થશે. અને તેના આધારે જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે કોસાઇન થીટા શું થાય? અહીં કોસાઇન થીટા બરાબર 1 અને સાઇન થીટા બરાબર 0 થશે. આ એકમ વર્તુળના છેદ બિંદુનો એક્સ યામ છે અને આ વાય યામ છે. હવે આપણે આગળ વધીએ અને પાઈ બાય 2 વિશે વિચારીએ. તો હવે તેના યામ શું થાય? અહીં એક્સ બરાબર 0 અને વાય બરાબર 1 થશે. તો તેના આધારે કોસાઇન થીટા એ 0 અને સાઇન થીટા એ 1 થશે. આપણે પાઈ સુધી જઈએ અને એકમ વર્તુળ પર આપણે અહીં આ બિંદુ પર છીએ. તો અહીં આ બિંદુ એ -1,0 થશે. તો કોસાઇન થીટા શું થશે? અહીં આ યામ શું થશે? તે -1 છે અને સાઇન થીટા એ વાય યામ એટલે કે 0 થશે. હવે આપણે આગળ વધીએ અને 3π/2 પર જઈએ. તો અહીં આ યામ શું થશે? અહીં આ યામ એ 0,-1 થશે. તો કોસાઇન થીટા એ એક્સ યામ છે એટલે કે તે 0 થશે અને સાઇન થીટા શું થશે? સાઇન થીટા એ -1 થશે. હવે આપણે ફરી પાછા 2π પર જઈએ. આપણે અહીં આ બિંદુ પર પાછા આવી ગયા અને તે એકમ વર્તુળની આજુબાજુ સંપૂર્ણ પરિભ્રમણ બનાવે છે. આ યામ તદ્દન સમાન છે. તો કોસાઇન થીટા શું થશે? તે 1 થશે અને સાઇન થીટા એ 0 થશે. અને આ પરથી આપણે આશરે આલેખ બનાવી શકીએ અને પછી તેઓ ક્યાં છેદે છે તે વિચારી શકીએ. તો આપણે પહેલા કોસાઇન થીટાથી શરૂઆત કરીએ. અહીં આ 1 અને આ -1. તો જ્યારે થીટા બરાબર 0 ત્યારે કોસાઇન થીટા એટલે કે 1, જ્યારે થીટા બરાબર π/2 ત્યારે કોસાઇન થીટા એ 0, જ્યારે થીટા બરાબર π ત્યારે કોસાઇન થીટા એ -1, જ્યારે થીટા બરાબર 3π/2 ત્યારે કોસાઇન થીટા 0 અને જ્યારે થીટા બરાબર 2π ત્યારે કોસાઇન થીટા ફરીથી 1. તો આ વક્ર કંઈક આવો દેખાશે. એટલે કે વાય બરાબર કોસાઇન થીટા હું તેને દોરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરી રહી છું. તો તે કંઈક આવો દેખાશે. હવે આપણે આ સમાન બાબત સાઇન થીટા માટે કરીએ. જો જ્યારે થીટા બરાબર 0 ત્યારે સાઇન થીટા બરાબર 0, જ્યારે થીટા બરાબર π/2 ત્યારે સાઇન થીટા એટલે કે 1, અહીં જ્યારે થીટા બરાબર π ત્યારે સાઇન થીટા ફરીથી 0, જ્યારે થીટા બરાબર 3π/2 ત્યારે સાઇન થીટા -1 એટલે કે તે અહીં હશે, અને જ્યારે થીટા બરાબર 2π ત્યારે સાઇન થીટા ફરીથી 0. તો તે વક્ર કંઈક આવો દેખાશે. વાય બરાબર સાઇન થીટા કંઈક આવો દેખાશે. હું તેને શ્રેષ્ઠ દોરવાનો પ્રયત્ન કરી રહી છું. તો તે કંઈક આવો દેખાશે. અને આપણે આ આકૃતિ જોઈને જ પ્રશ્ન વિશે વિચારી શકીએ. આલેખો વાય બરાબર સાઇન થીટા અને વાય બરાબર કોસાઇન થીટા આ વિસ્તાર માટે કેટલા બિંદુઓએ છેદે છે? થીટા એ 0 અને 2π વચ્ચે છે, જેમાં તે બંને બિંદુઓનો પણ સમાવેશ થાય છે. તો તમે અહીં આલેખ સામે જુઓ, ત્યાં બે છેદ બિંદુઓ છે. 0 અને 2π ની વચ્ચે
અહી આ બિંદુ અને અહી આ બિંદુ, આ ચક્રીય આલેખો છે। જો આપણે આગળ વધતા જઈએ તો તેઓ એકબીજા સાથે છેદતા રહેશે, પરંતુ ફક્ત થીટા માટે 2π ના વિસ્તારમાં જ તમને બે છેદ બિંદુઓ મળશે। તો હવે તેઓ શું છે તેના વિશે વિચારીએ। તેઓ 0 અને π/2 ની વચ્ચે અહીં અને π અને 3/2 ની વચ્ચે અહીં હોય એમ લાગે છે। તો આપણે એકમ વર્તુળ તરફ જોઈએ અને તેની કિંમત શોધીએ, તો તે અહીં π/4 ઉપર હોય એમ લાગે છે। તો હવે π/4 પર આ કિંમત શું થશે તે વિચારીએ। તો π/4 એ આ ખૂણો છે। π/4 એ 45° ખૂણાને સમાન છે। તો હવે આપણે એ શોધવાનું છે કે આ બિંદુના યામ શું છે। તો આપણે અહીં કાટકોણ ત્રિકોણ બનાવીએ। આ પ્રમાણે આપણે કાટકોણ ત્રિકોણ બનાવીએ, આ કાટખૂણો થશે। હું તેને વધુ સ્પષ્ટ કરવા માટે અહીં દોરવા જઈ રહી છું। આ એક ચોક્કસ પ્રકારનો કાટકોણ ત્રિકોણ છે, તમે અહીં તેને જોઈ શકો। આ કાટખૂણો છે અને આ ખૂણો 45° છે। હવે કર્ણની લંબાઈ શું થશે। આ એકમ વર્તુળ છે, તેની ત્રિજ્યા 1 છે, એટલે કર્ણની લંબાઈ પણ 1 થાય। અને આપણે અહીં આ ખૂણા વિશે શું જાણીએ છીએ। આપણે જાણીએ છીએ કે તે પણ 45° થવો જોઈએ, કારણ કે ત્રિકોણના બધા જ ખૂણાના માપનો સરવાળો 180° થાય। હવે આપણે જાણીએ છીએ કે જો આ બંને ખૂણાઓ સમાન હોય તો તેની સામેની આ બંને બાજુઓ પણ સમાન થવી જોઈએ। અને પછી આપણે આ બાજુઓના માપ વિચારવા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ। તો હવે આ બાજુઓના માપ શું થશે। ધારો કે આ બાજુની લંબાઈ a છે અને આ બાજુની લંબાઈ પણ a થાય, તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ। આપણે કહી શકીએ કે a² + a² બરાબર કર્ણ એટલે હાઇપોટેનિયસ સ્ક્વેર, અને તે 1 થશે, એટલે કે 2a² = 1। a² = 1/2, બંને બાજુ જો સ્ક્વેર રૂટ લઈએ તો a = 1/√2। હવે આપણે અહીં આ છેદનું સમયીકરણ કરી શકીએ, અને તેના માટે અંશ અને છેદ બંનેને √2 થી મલ્ટીપ્લાય કરીએ, તો આપણને a√2/2 મળશે। તો અહીં આ બાજુ એ √2/2 છે અને આ બાજુ પણ √2/2 છે, એટલે કે અહીં આ √2/2 થશે અને આ પણ √2/2 થશે। તો હવે તેના આધારે આ બિંદુ શું થાય, તે અહીંથી ધન દિશામાં √2/2 જેટલું છે, એટલે કે x એ √2/2 થશે, અને તેવી જ રીતે y ઉપરની ધન દિશામાં √2/2 છે, એટલે કે y યામ પણ √2/2 થશે। તો હવે અહીં આ બિંદુ √2/2 અને આ બિંદુ પણ √2/2 થશે, એટલે કે અહીં બંને બિંદુઓ √2/2 થશે। હવે આપણે આ બિંદુ વિશે વિચારીએ, તે પાઈ અને 3π/2 ની વચ્ચે દેખાય છે। તો અહીં આ પાઈ છે અને આ 3π/2 છે, તો તે π + π/4, અહીં પાઈ એટલે કે 4π/4 થશે અને આ બંનેનો સરવાળો 5π/4 થશે, એટલે કે આ 5π/4 થશે અને તે અહીં છે 5π/4। તો 5π/4 એ અહીં થશે। હવે તેને ઘણી બધી રીતે વિચારી શકાય, આપણે થોડો ભૂમિતિનો ઉપયોગ પણ કરી શકીએ। આ ખૂણો 45° છે, તો અહીં આ ખૂણો પણ 45° થાય। આપણે તેને સંદર્ભ ખૂણો કહી શકીએ અને આપણે સમાન બાબત જ કરી શકીએ। આપણે અહીં કાટકોણ ત્રિકોણ દોરીએ, તે કંઈક આવો દેખાશે। આ કાટખૂણો છે અને અહીં આ ખૂણો પણ 45° થશે। હવે આપણી પાસે તદ્દન સમાન ત્રિકોણ છે, આ બંને ત્રિકોણો સમરૂપ છે। અહીં કર્ણ 1 છે અને આપણે જાણીએ છીએ કે આ બાજુની લંબાઈ √2/2 અને આ બાજુની લંબાઈ પણ √2/2 થશે, આપણે જે અહીં તર્ક વાપર્યો તેના આધારે। તો હવે આ યામ બિંદુઓ શું થાય, એક્સ ની કિંમત વિશે વિચારીએ। તો તે ઋણ દિશામાં √2/2 છે। આપણે કેન્દ્ર બિંદુથી શરૂ કરીને ડાબી તરફ જવું પડે,
એટલે કે તે માઇનસ સ્ક્વેર રૂટ ઓફ 2/2 છે. અને તેવી જ રીતે વાયની કિંમત શું થાય, આપણે કેન્દ્ર બિંદુથી શરૂઆત કરીને નીચે તરફ જવું પડે તો તે પણ માઇનસ સ્ક્વેર રૂટ ઓફ 2/2 થશે. તો કોસાઇન થીટા એ માઇનસ સ્ક્વેર રૂટ ઓફ 2/2 અને સાઇન થીટા પણ માઇનસ સ્ક્વેર રૂટ ઓફ 2/2 થશે. તો આપણે જોયું કે ખરેખર સાઇન થીટા અને કોસ થીટાની કિંમતો સમાન છે અને તે માઇનસ સ્ક્વેર રૂટ ઓફ 2/2 છે.